નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પગના તળિયા બળતા હોય તો તેના માટે કરવામાં આવતા કેટલાક ઘરેલું ઉપાય વિશેની સૌથી પહેલાં વાત કરીએ પગના તળિયા બળવાના કારણો મિત્રો શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ ડાયાબિટીસ ન્યુરોપેથી સહિતના કારણો હોઈ શકે છે તે સિવાય પગના તળિયામાં બળતરા ત્યારે થાય છે જ્યારે પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું હોય અને લાંબા સમય સુધી ઊભા રહીને કાર્ય કરવું પડે છે મિત્રો આજે આપણે વાત કરીશું એવા કેટલાક ઘરેલું ઉપાય કે જેના ઉપયોગથી તમે પણ પગના તળિયા બળવાથી રાહત મેળવી શકો છો મિત્રો પગના તળિયાની બળતરા દૂર કરવા માટે મસૂરની દાળને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને રાત્રે તેને પગના તળિયા પર લગાવીને સૂઈ જાઓ મિત્રો આ પ્રયોગ કરવાથી પગના તળિયાને ખૂબ જ ઠંડક મળે છે અને પગના તળિયાની બળતરાથી રાહત મેળવી શકાય છે મિત્રો આદુના રસમાં થોડાક પ્રમાણમાં જૈતુનનું તેલ અથવા તો નાળિયેરનું તેલ મિક્સ કરીને ગરમ કરી ત્યારબાદ તેને ઠંડુ કરીને દસ મિનિટ માટે પગના તળિયાને માલિશ કરો મિત્રો આ પ્રયોગ કરવાથી પગના તળિયાની જ્વલન દૂર થાય છે અને આરામ મળે છે જૂતાની સાઇઝ મિત્રો પગના તળિયા બળવાનું એક મુખ્ય કારણ છે પગના ટાઈટ જૂતા એટલે કે વધારે પડતા ટાઈટ બૂટ ન પહેરવા જોઈએ જેનાથી તમારા પગનું બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે અને તેનાથી પગના તળિયાની બળતરા રહે છે મિત્રો વહેલી સવારે ઉઠીને ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવું જોઈએ લીલા ઘાસ પર ચાલવાથી પગના તળિયાની બળતરા ઓછી થાય છે તેમજ પગના તળિયાની બળતરાથી રાહત મળે છે મિત્રો પગની ગરમી અને પગની બળતરાથી રાહત મેળવવા માટે દૂધીને ખમણીને તેની પેસ્ટ બનાવી આ પેસ્ટને પગના તળિયા પર લગાડવાથી ખૂબ જ જલ્દી રાહત મેળવી શકાય છે મિત્રો મહેંદીમાં વિનેગર અથવા તો લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને પગના તળિયા પર લગાડવાથી પણ પગના તળિયાની બળતરા દૂર થાય છે મિત્રો સૂકા ધાણા અને ખાંડને સપ્રમાણ પ્રમાણ લઈ તેને પીસી લ્યો અને રોજે બે ચમચી ઠંડા પાણી સાથે તેનું સેવન કરવાથી હાથ અને પગના તળિયાની બળતરા કાયમ માટે દૂર થાય છે તો મિત્રો આ હતા પગના તળિયામાં થતી બળતરાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાય મિત્રો આવાને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો જય ભારત